વધુ એક ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જેનું નામ છે કહી દેને પ્રેમ છે, જેની અંદર વૈશાલ સોલંકી અને યુક્તિ રાંજરિયા જોવા મળે છે. આ ફિલ્મની 2022થી રાહ જોવાઈ રહી છે અને તેનું ટ્રેલર ફાઇનલી રિલીઝ કરવામાં આવ્યું છે. અને ટ્રેલરની અંદર બતાવવામાં આવ્યું છે કે વૈશાલને પ્રેમની જરૂર છે અને તે યુક્તિને પ્રેમ કરવા માગે છે અને યુક્તિને જોબની જરૂર છે અને વિશાલ એક દિવસ આવે છે અને યુક્તિને પ્રપોઝ કરી નાખે છે અને તે સ્વીકારી લે છે અને યુક્તિ ગામડામાંથી શહેરમાં કામ કરવા માટે આવે છે અને પછી તે પ્રેમમાં અમુક કારણોસર ફેલ થાય છે અને છેલ્લે આદિત્ય ડાયલોગ કહી દેને પ્રેમ કહે છે જોરદાર અને બીજીમ પણ આ ટ્રેલરની અંદર જોરદાર જોવા મળે છે અને સોંગ મીરા તે બનાવી શ્યામ સોંગ પણ જોરદાર છે અને યુક્તિના દિલના ધબકારા સંભળાય છે કાર્ડિયોગ્રામમાં એની વેદના નહીં અને ફિલ્મ 15 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે અને આ ફિલ્મનું પ્રમોશન કરવામાં આવે અને પછી ફિલ્મ સારી હશે તો વર્લ્ડ ઓફ માઉથથી થઈ શકે. જેમ પઠાણ સારી હતી તો વર્લ્ડ ઓફ માઉથ સારું જોવા મળ્યું હતું અને આદિપુરુષ ખરાબ તો વર્લ્ડ ઓફ માઉથ ખરાબ જોવા મળ્યું હતું. તો જોવાનું રહ્યું કે આ ફિલ્મ કેટલી લોકોના દિલની અંદર ઉતરી જશે. અને આવા જ ગુજરાતીના મૂવી રિવ્યૂ, ટ્રેલર રિવ્યૂ અને વેબ સિરીઝના રિવ્યૂ જોવા માંગતો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો આપણે મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય માતાજી.